જય ભારત. તો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય ગુજરાતી એમાં આપણે પાઠ નંબર 10 ભૂલની સજા. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર હું સમજાવીશ ચલાવીશ એની પહેલા હું તમને સરસ એક વાર્તા કરીશ. એક એક શિલ્પી હોય છે એમનાથી થયેલી ભૂલ એના વિશે હું તમને આજે વાર્તા કહીશ. એક શિલ્પી હોય છે એ ખૂબ જ સરસ મૂર્તિઓ બનાવે છે. એટલી આબેહૂબ અને એટલી અદ્ભુત મૂર્તિઓ બનાવે કે માણસ જે વ્યક્તિ ઊભું હોય છે એની સેમ ટુ સેમ કોપી એ બનાવતો હતો શિલ્પી. તો શિલ્પી પહેલાં નાની ઉંમરનો હતો. એ એટલી સરસ મૂર્તિ બનાવે કે લોકો જોઈ અને એમની આંખો પણ અંજાઈ જાય એટલી સરસ મૂર્તિ બનાવતો. એક દિવસ એ શિલ્પી શિલ્પીનું નામ હતું મોહન, તુલ મોહન, પણ બધા એમને મોહન કહીને બોલાવતા હતા. તો એ મોહને એમના ઘર પોતાના ઘર દ્વારા આગળ એક મૂર્તિ બનાવી, ઘરની બહાર એક મૂર્તિ બનાવી. પછી એમણે એવો વિચાર આવ્યો કે હવે મારી ઉંમર થતી જાય છે એટલે એને શું કર્યું, પોતાના જેવી જ મૂર્તિ બનાવી. એની જેમ જેમ ઉંમર થઈ એમ એને પોતે મૂર્તિ બનાવી. પછી એને સપનું આવ્યું કે હવે હું મરી જવાનો છું, જીવવાનો નથી એમ. એટલે એને શું કર્યું કે મને યમરાજનું મને એવું સપનું આવ્યું કે યમરાજ મને યમરાજે દૂધને લેવા માટે મને મોકલ્યું છે એવું મને સપનું આવ્યું એમ. એટલે ફરી એને તો એ સપનામાંથી જાગી ગયો પણ એને એના જેવી બીજી 10 મૂર્તિ બનાવી. હવે એ સાચી મૂર્તિ છે કે ખોટી છે કે વ્યક્તિને રાખો કે મૂર્તિને રાખો તમે ઓળખી ન શકો. કોણામાં મોહન છે ને કયા એની મૂર્તિ છે એટલી સરસ એની શિલ્પ કળા એટલી સરસ હતી, ખૂબ જ સુંદર. પછી યમરાજે તો દૂધને મોકલ્યો કે તું જા પેલા મોહનને, મોહનનો સમય થઈ ગયો કે એને આટલું જ જીવવાનું છે. તો એ ગયો ત્યાં લેવા એમને, પણ પેલા દૂધને મોહન મળ્યો જ નહીં કેમ કે એક સરખી 10 મૂર્તિ હતી અને 11 મૂર્તિ હતો, બધા એક જ સરખા. એની આંખ પણ પટપટાવતો ન હતો અને એના અંગ પણ એકે હલાવતો ન હતો. એટલા માટે પેલા દૂધ તો ફરી પાછા એમ પાસે ગયા કે મને તો મોહન મળતો નથી. પછી યમરાજ કે આપણે તો બધા દેવતા છીએ, એ તો મનુષ્ય છે, આપણે ન મળે એવું બને જ નહીં, એની એક તો ભૂલ હશે જ કે જેથી આપણે મળી જશે એમ. તો પછી યમરાજને દૂધ બંને ફરી ગયા અને મોહનને ખબર પડી ગઈ કે દૂધ મને ફરી લેવા આવ્યો. તો એણે શું કર્યું, પહેલી 10-એ 10 જે મૂર્તિ બનાવી હતી ત્યાં વચ્ચે છે ને ઉભો રહી ગયો. એટલે યમરાજ બોલ્યો કે આટલી સરસની મૂર્તિએ બનાવી છે પણ આ એક મૂર્તિમાં એક એવી ભૂલ છે કે મોહનને ખબર જ ના પડી એમ. એટલે મોહનથી રેવાયું નહીં, એ મૂર્તિની અંદર એમાં જ હતો, એ લાઈનમાં ગોઠવાયેલો છે. તો એટલે એને કહ્યું કે મારી એવી કઈ ભૂલ છે કે જે તમે મારી ભૂલ મને બતાવો છો. એટલે યમરાજે કહ્યું કે આ જ તમારી ભૂલ છે કે મારે તમને કઈ રીતે શોધવો. તો વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે ભૂલની સજા. તો વિદ્યાર્થી મિત્રો આપણાથી કોઈ ભૂલ થાય તો એ ભૂલને આપણે શું કરી લેવી જોઈએ, સ્વીકારી લેવી જોઈએ અને એ ભૂલ આપણે સ્વીકાર્યા પછી ફરીથી આપણે નવેસરથી એ ભૂલ સુધારવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા તમને બધાને ગમી ને તો તમારે પણ મને આવી વાર્તા કહેવાની છે ઓનલાઈન વિડીયોમાં. ઓકે, તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરશું ભૂલની. તમે વાર્તા સાંભળી, હવે આપણે આ પાઠ હું આ પાઠ તમને સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠનું નામ છે ભૂલની સજા. આ પાઠનો પ્રકાર છે એક નાટક છે અને આ પાઠના લેખકનું નામ છે શ્રી પ્રકાશ લાલ. એમનો જન્મ થયો 7/12/1947માં થયો. સ્થળ છે દિયોદર, જિલ્લો બનાસકાંઠા. એમનું વતન છે ગાંધીનગર જિલ્લામાં, તાલુકો દહેગામ સાદરામાં એમનું વતન છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણા જે લેખકનું નામ છે જે શ્રી પ્રકાશ લાલ, એ બાળ નાટકના લેખક હતા, લઘુ કથાકાર હતા અને હાસ્ય કથાકાર હતા. હવે જે પ્રકાશલાલ છે એ પ્રકાશલાલ છે સાના લેખક હતા, તો કે બાળ નાટ્ય લેખક, લઘુ કથાકાર અને હાસ્ય કલાકાર હતા. ત્રિઅંકી અને એકાંકી બાળ નાટકોનો તેમણે સંગ્રહ કર્યો હતો, એમાં
त्रीजो छे तेरी थी चूक और मेरी थी चूक अने सॉरी रॉन्ग नंबर अने एमनी 12 वार्ताओ छे जादू पीटी पवन पावडीए उड्या पांदडू परदेसी लाल मोजीला लाल अने जादुई फूल आ एमनी 12 वार्ताओ छे। तो विद्यार्थी मित्रों आपणे हवे पाठनी शरूआत करीशुं। तो विद्यार्थी मित्रों आ पाठ छे ए प्रस्तुत ए नाटिकामां अमेरिकाना छे भूतपूर्व राष्ट्रप्रमुख छे अब्राहम लिंकनना जीवनना प्रसंगो रजू करवामां आव्या छे। બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદીલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે। પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉંદા ગુણોને અહીં સંવાદ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। હવે આ છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ છે એના એમાં જે અબ્રાહમ લિંકન છે એના જીવનનો પ્રસંગ અહીં આપણે રજૂ કરવામાં આવ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક આપણે દ્રશ્ય જોઈએ, દ્રશ્ય નંબર એ લેખકે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે, જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ કર્યો છે। બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ। દ્રશ્ય એક, સ્થળ શાળાનો ટીચર્સ રૂમ, અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે, લખે છે વગેરે। બાળક વિદ્યાર્થી
અબ્રાહમ લિંકન પ્રવેશતા. લિંકન, મે આ કમિન સર? શિક્ષક, યસ. અરે લિંકન, તું છે? આવ બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? લિંકન, મહેનત કરું છું, વળી આપનું માર્ગદર્શન પણ મળે છે. શિક્ષક, વેરી ગુડ. મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે. લિંકન, જી. શિક્ષક, તારા મા બાપ? લિંકન, તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, એટલે હું પોતે જ. શિક્ષક, સમજી ગયો. તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે. લિંકન, થેન્ક યુ સર. મારે. શિક્ષક, નિસંકોચ, જે કહેવું હોય તે બોલ. લિંકન, આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા. શિક્ષક, હા, આપીશ. તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે. લિંકન, આભાર સાહેબ. 2-3 દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ. શિક્ષક, ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. લિંકન, થેન્ક યુ સર, થેન્ક યુ. શિક્ષક, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. લિંકન, ઓકે સર, બાય. શિક્ષક, યસ, આવજે. દ્રશ્ય 2. સ્થળ, અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર. રાતનો સમય, ઘડિયાળનો ટીક ટીક અવાજ. લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે. ઊંઘ આવતા ઊંઘી જાય. પુસ્તક છે. શબ્દ સમજૂતીમાં આપણે પેલો શબ્દ અહીં જો તમે જુઓ શું લખ્યું છે, પરડવું. પરવડવું, પરવડવું એટલે પોસાવવું. શું લખ્યું છે, પરવડવું એટલે પોસાવવું. એનો એક્ઝામ્પલ તરીકે એવું થાય કે તમે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો, એના ભાવ વધારે હોય છે, પણ તમને એ ભાવમાં તમને પોસાતું નથી, ત્યારે તમે એવો શબ્દ વાપરી શકો છો કે પરવડવું. ત્યારબાદ પરિશ્રમ પ્રિય એટલે મહેનતું, મહેનતું. અહીંયા એ લિંકન અને શિક્ષકની વાત કરવામાં આવે છે, ત્યારે લિંકન છે કેવો હતો, તો કે મહેનતું, પરિશ્રમ પ્રિય. ઘણા ઘણા લોકો છે એ આપણે સ્ટુડન્ટની જ વાત લઈએ કે સ્ટુડન્ટ છે ઘણા, એ ઘણા બધા મહેનતું હોય છે, એના ભણવા બાબતે ખૂબ જ ધ્યાન આપે છે, ઘણી બધી મહેનત કરે છે, ત્યારે એમને એમનું ફળ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે કોઈ બિઝનેસમેન છે તો એના બિઝનેસ પર ખૂબ જ મહેનત કરે છે, પૂરેપૂરો સંપૂર્ણ એના એની પાછળ સમય આપે છે અને મહેનત કરે છે, ત્યારે આપણે કહી શકીએ કે પરિશ્રમ પ્રિય. ત્યારબાદ છે નિસંકોચ, સંકોચ રાખ્યા વિના. સંકોચ રાખ્યા વિના એને કહેવાય નિસંકોચ. તો વિદ્યાર્થી મિત્રો, નિસંકોચ એટલે કે સંકોચ રાખ્યા વિના, તમારે એના પર કોઈ પણ જાતનો શક કર્યા વગર. પછી છે થેન્ક યુ, તો તમારો આભાર. ત્યારબાદ છે પાછળ,
ऑफलाइन विडियो आधारित वर्कशीट बनाव से लखी ने मैंने पीडीएफ।